સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે સરકાર તાત્કાલિક અમારી આ ખેડૂતોની વેદના સમજે અને અમને ન્યાય આપે એમ જ ગુજરાત સરકારની પરાજય છે. નમસ્કાર. બનાસકાંઠામાં એક થપ્પડના કારણે ખેડૂતોએ પદયાત્રા શરૂ કરી હતી. ગાંધીનગર 18 તારીખે પહોંચવાના હતા, પરંતુ ગાંધીનગર પહોંચે એ પહેલાં જ મહેસાણાના ગોજારિયાના એક સર્કલ પાસે ખેડૂતોને રોકી દેવામાં આવ્યા છે. પોલીસોએ તેમને રોકી દીધા છે અને અત્યારે એ લોકો ત્યાં જ છે. ત્યાંથી અમરાભાઈએ એક નિવેદન આપ્યું છે, જેમણે કહ્યું છે કે અમે કોઈને પણ કંઈ નથી કહી રહ્યા, અમારી માંગણી માત્ર એટલી જ છે કે અમારા ધારાસભ્યને અત્યારે ને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવે અને બીજું કંઈ જ જોતું નથી. અમે જગતના તાજ છીએ અને અમને ન્યાય મળવો જ જોઈએ. એક લાફાની ગુંજ ગાંધીનગર સુધી પહોંચશે કે નહીં એ અત્યારે મોટો સવાલ છે, કારણ કે ગાંધીનગર ખેડૂતો પહોંચે એ પહેલાં જ તેમને રોકી દેવામાં આવ્યા છે. તો અમરાભાઈએ શું કહ્યું તે સાંભળીએ અને અમે જ્યારે તે ખેડૂતોને મળ્યા હતા ત્યારે તેમની માંગણી શું હતી અને તેમની વેદના શું હતી તે પણ સાંભળી. અત્યારે મોટી સંખ્યાની અંદર પોલીસ જવાનોને ખડકી દેવામાં આવેલા છે. અમારી એક જ માંગણી છે કે દિયોદરની અંદર અમારા ધારાસભ્ય સાહેબ શ્રીએ અમારા ઉપર હુમલો કરાયેલો હતો, એના અનુસંધાને અમે નીકળેલા છે, એના અનુસંધાને અમે આવેદન તથા પણ જઈએ છીએ. સરકાર શ્રીને પણ કહેવા માંગીએ છીએ કે આ ખેડૂત જગતો તાજ છે, અમારી માંગણી ફક્ત ને ફક્ત હોય તો અમારા ઉપર હુમલો કરાયેલો હતો, એના અનુસંધાને આવેદન પત્ર આપવાનું છે. એના અનુસંધાને આખા ગુજરાતના ખેડૂતો થઈ રહ્યા છે. સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે સરકાર તાત્કાલિક અમારી આ ખેડૂતોની વેદના સમજે અને એમને ન્યાય આપે એમ જ ગુજરાત સરકારની ફરજ છે. તો આ આંદોલન છે એ ચાલુ જ છે અને આખા ગુજરાતમાં આ આંદોલન ચાલુ રહેશે. એટલે ગુજરાત સરકારને પણ કહેવા માંગીએ છીએ આ જગતનો તાજ છે, આખા ગુજરાતની અંદર આંદોલન ચાલુ રહેશે, ભારતભરમાં આંદોલન જશે. એટલે બે હાથ જોડીને ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી ફક્ત ને ફક્ત માંગણી હોય તો જગતના તાજ ઉપર જે હુમલો કરાયેલો છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરે, એમાં ગુજરાત સરકારની પણ ભલાઈ છે. ગાંધીનગર દૂર છે, જાના જરૂર હે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. કે અમારા 56 લાખ ખેડૂતોનો આગેવાન અમરાભાઈને જે થાપ થોડી એનો ન્યાય મળવો જોઈએ. કે જે અમારા આગેવાન અમરાભાઈ છે એમને જ લાફો માર્યો ખેડૂત આગેવાનને, તો કોઈ ખેડૂત રોષ ભરેલા હોય એવો ન મનાય. એટલે અમે દિયોદરથી સણાદરથી ચાલી અને ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપવા માટે જઈએ છીએ. જે માફી માગી લીધી છે, માફી માગી લેવાની જે વાત છે ને એ પ્રકારે ખરેખર નાટક દેખાઈ રહ્યું છે. તો આ લોકોએ ખોટું કર્યું છે અને ખરેખર અમારા ખેડૂતના આગેવાનને કે ગુજરાત લેવલનો જે ખેડૂત આગેવાન હોય એના ઉપર આ માનહાનિની ઠેસ પહોંચાડવી આ ગુજરાતના 56 લાખ ખેડૂતોને અને તમામ ખેડૂત પરિવારો માથે થપાટ પડે છે. મેડમ, આ કુંજની ગુંજ ગાંધીનગર સુધી પહોંચે, આપણા પ્રધાનમંત્રી આપણા ગુજરાતના લોકલાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદી સાથે પણ વાત લગભગ સંવાદ થશે, કેમ કે ખેડૂતોનો મસલો છે અને આવા જો ધારાસભ્ય એમનું જ અપમાન કરતા હોય તો આ યોગ્ય નથી અને આમને ચલાવીએ ના લેવાય. ખેડૂતને તો કાયમ તકલીફ છે જ, તડકો દાઢ બધું વેઠતો રહેલો છે, છતાંય તો ખેડૂતને લાફા ખાવા પડે તો આ કેવી કેટલા હદની વાત કહેવાય. તો શું આ ભંડોળ ઉપર કાંઈ ખોટા મોટા ભ્રષ્ટાચાર કરવાના છે, ખેડૂતોના નામે કાંઈ ચરી ખાવું છે? આમાં તો ઘણી બધી બીજી શંકાઓ પણ છે. અમરાભાઈ કહે છે કે અમારે રાજકારણ નથી કરવું, એમના માથે લાફો પડે છે. અમરાભાઈ ફરીથી ધારાસભ્ય પાસે જાય છે ત્યારે કહે છે કે જે તમારાથી થાય તે કરી લ્યો. રાજકારણ કરે છે, નેતા થવું છે અને આવા જે સર્ટિફિકેટો આપી એને બદનામ કરવાનું, વધુ કાવતરાઓ કરતા જવા અને આરોપીનો બચાવ કરવો, એટલે સ્વાભાવિક છે કે આરોપીનો બચાવ કરવો એ પણ એક પ્રકારનો ગુનો છે. એ ગુનો પણ કરવામાં આવ્યો છે આ ધારાસભ્યશ્રી દ્વારા. તો બહુ સ્પષ્ટ છે કે આ માફીની વાત હવે રહેતી નથી.